Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. રાજ્યમાં યોજાયેલ 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપાનો ભગવો લહેરાયો. ભરૂચ ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો. આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ. ભરૂચમાં વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી. પાટણમાં દલિત આગેવાન ભાનુપ્રસાદ વણકરના આત્મવિલોપન મામલે ભરૂચ રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. પાટણ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરવાની માંગ. ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં કેસુડાના ફૂલથી નયનરમ્ય દ્રશ્યો. ખાખરાના વૃક્ષ ઉપર કેસુડાના ફૂલે આકર્ષણ જમાવ્યું. ચામડીના રોગ માટે કેસુડાના ફૂલ અક્સીર. રાજ્યમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાનો ભગવો લહેરાતા ભરૂચ ભાજપા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. આજ રોજ રાજ્યની 75 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. કુલ 2060 બેઠક ઉપર યોજાયેલ ચૂંટણીમાં ભાજપને 1167 બેઠક તો કોંગ્રેસને 630 બેઠક મળી હતી. કુલ 75 નગરપાલિકા પૈકી 47 નગરપાલિકામાં ભાજપની બહુમતી જોવા મળી હતી તો કોંગ્રેસને 16 નગરપાલિકા મળી હતી. આમ નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ભરૂચ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજરોજ પરિણામ આવેલા છે. 75થી વધુ નગરપાલિકાઓમાં 47થી વધુ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલી છે અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને સમગ્ર રાજ્યની અંદર વિધાનસભા પછી ખૂબ મોટા પ્રમાણમાં જે પ્રજાનો જે મત આવ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની અને વિજયભાઈના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર જે લોક કલ્યાણલક્ષી કાર્યો કરે છે અને જે શહેરી વિસ્તારમાં વિકાસના જે કામો થયા છે એના પર ફરી મોર મારી છે. સમગ્ર રાષ્ટ્રની અંદર ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને 1995થી સતત ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં જે દબદબો રહ્યો છે એ યથાવત રહ્યો છે. માટે સમગ્ર ગુજરાતની પ્રજા અને જે નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે તે તમામ માટે આજરોજ અહીંયા ભરૂચમાં 5 બત્તી વિસ્તારની અંદર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી એ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. તમામ મતદાર ભાઈ બહેનોનો અમે આભાર માનીએ છીએ. જય જય ગરવી ગુજરાત. આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરાયું. આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. મરાઠી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સમાજ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જો છત્રપતિ શિવાજી મહારાજની 370મી જન્મજયંતિ હોવાથી અમે એક ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરેલ છે. આ અમે સતત અમારો બીજા વર્ષનો પ્રયાસ છે અને આ રેલીની અંદર અમને હિન્દુ ભાઈઓ અને મરાઠી ભાઈઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને અમારી આ અમારા મરાઠી સમાજના સંગઠનને મજબૂત કરવાનો એક પ્રયાસ છે, જેના ભાગરૂપે અમે આજે શિવાજી મહારાજની જન્મજયંતિનો ઉત્સવ ઉજવી રહેલા છે. પાટણમાં દલિત આગેવાન ભાનુપ્રસાદ વણકરના આત્મવિલોપન મામલે ભરૂચ રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.
પાટણના દલિત આગેવાન ભાનુપ્રસાદ વણકરે કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જે ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે. ત્યારે આજરોજ ભરૂચ રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકારની પક્ષપાતવાળી નીતિના કારણે દલિત આગેવાને આત્મવિલોપન કર્યું છે. ત્યારે પાટણ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. તો સાથે ભાનુભાઈની માંગવાળી જમીન રીગ્રાન્ટ કરી લેખિત હુકમ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ સાથળીની જમીનના પણ સવાલો છે, પાટણ જિલ્લાના આ બધા સવાલો છે, અને સરકાર કોઈ પણ કામ પાછળથી જાગે છે. અત્યારે ભાનુભાઈના મૃત્યુ પછી એમ કહે છે કે હવે જમીન એમને આપી દેશું, પણ અત્યાર સુધી એને લેખિતમાં કોઈ હુકમ કરતા નથી. એટલે એ સંજોગોમાં અમે આવેદનપત્ર દ્વારા માગણી કરી કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે સાથળીની અને સરકારી પડતર જમીનો દલિતોને આપવાના હુકમો પેપર ઉપર થયા છે, એ તમામ જમીનના ભૌતિક રીતે કબજા દલિતોને આપવામાં આવે, તેમજ આ ભાનુભાઈને તમામ સહાય આપવામાં આવે. દૂધકા ગામની જે જમીન છે રીગ્રાન્ટ થઈ ગયેલી છે, એના પૈસા ભરાઈ ગયા છે, એના હુકમ કરવામાં આવે અને 7/12 એમના નામ દાખલ કરવામાં આવે. અને સાથે સાથે પાટણ જિલ્લાના કલેક્ટર અને DSP જેમણે ફરજ એમની ચૂકી ગયા છે અને કસૂરવાન છે, એને સસ્પેન્ડ કરીને તાત્કાલિક એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા. ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં કેસુડાના ફૂલથી નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે. નિહાળો નર્મદા વિશેષ. કેસુડો આ નામ સાંભળતા જ આપણને કેસરી રંગ મનમાં રમવા લાગે અને હરિયા ભર્યા ફૂલ નજર સમક્ષ તરવા લાગે. આવા જ કેસુડાના ફૂલ નેત્રંગ અથવા ઝઘડિયા પંથકમાં જોવા મળી રહ્યા છે. ફાગણ માસમાં આ ફૂલ જોવા મળે છે. ખાખરાના વૃક્ષ ઉપર લહેરાતા કેસુડાના ફૂલ મન મોહી લે છે અને વાતાવરણને પણ જાણે કેસરી રંગની ચાદર ઓઢી હોય એવો નજારો જોવા મળે છે. કેસુડાના ફૂલ જેટલા મનમોહક છે એટલા જ આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. કહેવામાં આવે છે કે કેસુડાના ફૂલથી નાના બાળકોને સ્નાન કરાવવામાં આવે તો ચામડીના રોગ થતા નથી. આ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ધૂળેટીના તહેવારમાં કેસુડાના ફૂલ સૂકવી તેનો રંગ બનાવે છે અને આ રંગથી ધૂળેટીના પર્વની ઉજવણી કરે છે. ગામની આજુબાજુ જંગલ વિસ્તાર આવેલો છે અને જંગલ વિસ્તારમાં કેસુડાના ફૂલ ખૂબ સારા એવા પ્રમાણમાં આવશ્યક થયેલા છે. એ ફૂલ ગરમ પાણીમાં નાખીને પછી નાના બાળકોને નવડાવવાથી એમની તંદુરસ્તી ખૂબ સારી રહે છે, એને રોગપ્રતિકારક શક્તિ સારી એવી રહે છે એ બાળકને, અને એનેથી ગરમી થતી નથી. કેસુડાના અત્યારે હાલે માર્ચ ફેબ્રુઆરી અને જાન્યુઆરી 3 માસમાં એના ફૂલ ગુચ્છામાં નારંગી કલરના લાગે છે, 15-20 ગુચ્છામાં ફૂલો લાગે છે. એ ફૂલનો પણ ઉપયોગ થઈ શકે છે સાયન્ટિફિક રીતે. એ ફૂલમાંથી પાવડર ફોર્મ તરીકે બનાવીને એને તમે ગરમ પાણીમાં હુંફાળા પાણીમાં નાખીને ઉપયોગ કરી શકો છો. તેનાથી ચામડીની એલર્જી, ખંજવાળ, ખુજલી, દાદરમાં ઘણો ઉપયોગી થાય છે. ભાઈ એક અત્યારે તમે જંગલમાં જશો તો બિલકુલ પાનખર ઋતુ સિવાયથી નવી ઋતુમાં જે એના ફૂલ આવે છે ગુચ્છામાં, તો એક રમણીય વાતાવરણ, આનંદદાયક વાતાવરણ. અને જો તમે ટોપોઝિટ પછી જોશો, ઉપરથી જોશો, તો એવું લાગશે કે કુદરતે બિલકુલ એક ઓરેન્જ કલરની ચાદર બિછાવી દીધી હોય. જંગલ વિસ્તારમાં બિલકુલ આહલાદક છે. અને આજે ધૂળેટીમાં પ્રોહિબિશનના ગુનામાં તડી પાર આરોપીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી ધરપકડ કરી. પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલા ટાંકી ફળિયામાં રહેતા રાજુ લાલચંદ મિસ્ત્રી સામે પ્રોહિબિશનના કેસો નોંધાયા હોય તેને તડીપાર કરવાની ફાઇલ તૈયાર થતાં અંકલેશ્વરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તેને 29 ઓક્ટોબર 2017 થી 2 વર્ષ માટે ભરૂચ, નર્મદા, સુરત, વડોદરા તેમજ આણંદ શહેર અને જિલ્લામાંથી હદ પાર કરવાનો હુકમ કરતા તેને તડીપાર કરાયો હતો. દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે તે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે રાજુ મિસ્ત્રીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેની સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીક કેબિનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટ નજીક ધર્મેન્દ્રસિંહ રાજ કેબિન ધરાવે છે. આજે સવારે આ કેબિનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભરૂચમાં દિન પ્રતિદિન તાપમાનનો પારો ઉચેડ ચડી રહ્યો છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી બાદ હવે જાણે કે આકરો ઉનાળો દસ્તક દઈ રહ્યો છે. સવારના સમયે આંશિક ઠંડીનો તો અનુભવ થાય છે, પરંતુ બપોર બાદ ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, તો લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી જ રહ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાજ્યમાં યોજાયેલ 75 નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપાનો ભગવો લહેરાયો. ભરૂચ ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો.
આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, ભરૂચમાં વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલી નીકળી, પાટણમાં દલિત આગેવાન ભાનુપ્રસાદ વણકરના આત્મવિલોપન મામલે ભરૂચ રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયો, પાટણ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરવાની માંગ, ઝઘડિયા અને નેત્રંગ પંથકમાં કેસુડાના ફૂલથી નયન રમ્ય દ્રશ્યો, ખાખરાના વૃક્ષ ઉપર કેસુડાના ફૂલે આકર્ષણ જમાવ્યું, ચામડીના રોગ માટે કેસુડાના ફૂલ અક્સીર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.